નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણના ઘટકો વિશે શીખીશું. ત્રિકોણના ઘટકો કોણે કહેવાય? તો અહીંયા તમને એક આકૃતિ જોવા મળે છે ત્રિકોણ એબીસી ની. તો આ જે ત્રિકોણ છે તેના કુલ 6 ઘટક હોય છે. એ 6 ઘટક કયા? તો 3 બાજુ અને 3 ખૂણા. હવે પહેલા આપણે બાજુની વાત કરીએ તો કઈ કઈ 3 બાજુ છે? તો પહેલી બાજુ જોઈએ રેખાખંડ એબી, બીજી બાજુ છે રેખાખંડ બીસી, ત્રીજી બાજુ છે રેખાખંડ સીએ. હવે ત્રણ ખૂણાની વાત કરીએ તો પહેલો ખૂણો લઈએ આપણે ખૂણો એ. તો ખૂણા એ ને આપણે ત્રણ રીતે દર્શાવી શકીએ છે, ફક્ત ખૂણો એ અથવા ખૂણો બી એ સી, એટલે કે બી એ સી, અને ત્રીજી રીતે જોઈએ તો ખૂણો સી એ બી. એટલું યાદ રાખવાનું, જ્યારે આપણે ખૂણો દર્શાવીએ છીએ ત્યારે જમણી બાજુથી ચાલુ કરો કે ડાબી બાજુથી ચાલુ કરો, જો ખૂણો એ દર્શાવવો હોય તો બંને વખતે એ ક્યાં આવવું જોઈએ? મધ્યમાં આવવું જોઈએ. તેવી જ રીતના ખૂણા બી ની જો વાત કરીએ આપણે, તો ખૂણો બી અથવા ખૂણો એ બી સી અથવા ખૂણો સી બી એ. તો અહીંયા તમે જોશો આમાં પણ જ્યારે આપણે ખૂણો એ બી સી લખીએ છીએ કે સી બી એ લખીએ છીએ ત્યારે બી ક્યાં આવે છે? વચ્ચે આવે છે. તેવી રીતના સેમ ખૂણા સી માટે શું થશે વિચારો જોઈએ. ખૂણો સી બરાબર શું થશે? ખૂણો સી અથવા ખૂણો એ સી બી અથવા ખૂણો બી સી એ. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. ધન્યવાદ.